અને હવે જોઈશું ખાડાથી ત્રસ્ત જનતા તે રાજ્યના વિવિધ શહેરોમાં આવેલા રોડ રસ્તા તો ઠીક, હવે નેશનલ હાઈવેના રસ્તા પણ ખખડધજ બન્યા છે. જી હા, રાજકોટમાંથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત ખખડધજ બની ગઈ છે. તેમાં પણ જો તમે રાજકોટથી જેતપુર સુધીનો પ્રવાસ કરો છો તો તમારી કમરની હાલત ખસ્તા થઈ જાય તો નવાઈ નહીં, કારણ કે નેશનલ હાઈવે પર ઠેક ઠેકાણે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. રસ્તા વચ્ચે એક એક ફૂટ ઊંડા ખાડા પડ્યા હોવાની વાહનો ચલાવવા પણ જોખમી બન્યા છે. કેમ આ રસ્તા પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે, જેના કારણે અનેક લોકોના પોતાના જીવ પણ ખોયા છે. રાજકોટથી જેતપુર પહોંચતા પહેલા બે બે ટોલ ટેક્સ આવે છે, જ્યાં લોકો પાસેથી મસ્ત મોટા ટેક્સ તો ઉઘરાવાય છે, પરંતુ તેની સામે લોકોને સારા રસ્તા નથી મળી રહ્યા. મુશ્કેલી તો શું છે, 90 રૂપિયા દેવા પડે, જો આમાં ફાસ્ટ ટેગમાં રિચાર્જ કરાવો તો લોચા થાય છે. ન્યાય 5 મિનિટથી વધારે ઊભું રહેવું પડે, અને આ રોડ રસ્તા કંઈ સારા હેજ નહીં થઈ ઠૂથી, બરાબર છે. બે ટોલ નાકા આવે, આમાં કેમ અહીંયા નીકળવું ગયો છે, હવે આમાં ટોલ નાકા કેમ ભરવા ગયો, બરાબર છે. હવે આ ખેડ સુધી ખાડા ખપચા જ છે, આમાં જો ગાડીના બમ્પર તૂટી જાય છે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર મસ્ત મોટા ગાબડા અને ખાડા છે તે પડી ચૂક્યા છે. વરસાદ છે તે વિરામ લઈ લીધો છે, પરંતુ રોડ રસ્તાની વાત કરવામાં આવે તો રોડ અને રસ્તાઓ છે તેમની હાલત અત્યારે ખૂબ બિસ્માર છે તે ક્યાંક થઈ ચૂકી છે. આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે વીરપુર નેશનલ હાઈવે પાસેના દ્રશ્યો છે, કે જ્યાં તમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર તમને ખાડા જ છે તે ક્યાંક નજરે છે તે ક્યાંક જોવા મળશે. સાથે જ મહત્વની વાત એ છે કે રાજકોટથી જેતપુર વચ્ચે બે ટોલ ટેક્સ આવે છે, અને બંને ટોલ ટેક્સ છે તેમના દ્વારા મસ્ત મોટો ટોલ છે તે પણ ઉઘરાવવામાં આવે છે. પરંતુ જે રીતે વાહન ચાલકોને સુવિધા મળવી જોઈએ રોડ રસ્તાની, તે પ્રકારની સુવિધા નથી મળતી, અને તેના જ કારણે વાહન ચાલકોને આ રોડ ઉપરથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે ક્યાંક કરવાનો વારો છે તે ક્યાંક આવતો હોય છે. મહત્વની વાત એ છે કે જે સાંસદ રમેશ ધડુક છે તેમને પણ ક્યાંક કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી અને આ રાજકોટ નેશનલ હાઈવે છે તેમને રિપેરિંગ અથવા તો નવો બનાવવામાં આવે તેવી પણ ક્યાંક માંગ છે તે ક્યાંક કરી છે. તો સાથે જ આ રોડ ઉપરથી જ્યારે વાહન પસાર થાય ત્યારે વાહન જાણે નૃત્ય એટલે કે કોઈ ડાન્સ કરતા હોય તે પ્રકારની સ્થિતિ તમને આ રોડ ઉપર છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળશે. સાથે જ આ રોડની વાત કરવામાં આવે તો છેલ્લા 1 માસની અંદર આ રોડ ઉપર 7 જેટલા અકસ્માતના બનાવો પણ બન્યા. ના અકસ્માતના બનાવોમાં 3 જેટલા લોકોએ પોતાની જિંદગી છે તે પણ ગુમાવી છે. તેમ છતાં પણ નેશનલ હાઈવે છે તેમની આંખ છે તે ક્યાંક હજુ સુધી નથી ઉઘડી, ત્યારે જો વહેલી તકે આ રોડ બનાવવામાં નહીં આવે તો હજી પણ અન્ય લોકોની જિંદગી છે તે ક્યાંક જઈ શકે છે. નરેશ બાલિયા, G24 કલાક, વીરપુર.